આજે જેડેસ ટીવીના માધ્યમથી હું અશોક પરમાર અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવો વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. નમસ્કાર. જ્ઞાન યુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત. દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય પ્રેસ કોન્ફરન્સ બોલાવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દીવ જિલ્લો થયો છે કોરોના મુક્ત. દીવમાં ફરી કોરોનાનો પગ પેસારો ના થાય એ માટે સ્થાનિક પ્રજાની સાથે પર્યટકોને પણ સાવચેતીના તમામ નિયમોનું પાલન કરવા માટે જિલ્લા કલેક્ટરે કરી અપીલ. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પપ્પુભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્નોથી હાલ દીવમાં એક પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયેલ નથી અને દીવ જિલ્લો કોરોના મુક્ત થયો છે અને દીવમાં હાલ દિવાળીની રજાઓને લઈ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જે આગામી થોડા દિવસ સુધી યથાવત રહેશે, જેને લઈ આજે મીડિયાના માધ્યમથી જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી કે દીવ જિલ્લામાં હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી અને આવનાર દિવસોમાં પણ દીવમાં COVID-19નો કેસ નોંધાય નહીં તે માટે દીવની આમ જનતાની સાથે સાથે પર્યટકો પણ વૈશ્વિક મહામારી COVID-19ના સાવચેતીના પગલાં લેવામાં કોઈ કસર બાકી ના રાખે અને ખાસ કરીને માસ્ક પહેરવું, સેનિટાઇઝનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની રજાઓ દરમિયાન દીવના અલગ અલગ પર્યટકો સ્થળ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મારે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લજી પટેલ કે માર્ગદર્શનને અને મારી હેલ્થ ડિપાર્ટમેન્ટ કે અથક પ્રયાસો છે
दीव ज़िले में आज की तारीख में 0 पॉजिटिव केसेस हैं, तो हम वापस से कोविड फ्री डिस्ट्रिक्ट के स्टेटस पर पहुंच पाए हैं। तो अब हम आने वाले इन कुछ दिनों में टूरिस्ट का बहुत ज़्यादा इनफ्लो एक्सपेक्ट कर रहे हैं। न्यू ईयर और लाभ पाचन तक हम लोग टूरिस्ट का यहाँ पे मूवमेंट काफ़ी बढ़ गया है। तो लोगों से ये अपील है कि कोविड महामारी के चलते अपने प्रिकॉशंस को किसी भी तरह से कम ना करें, सोशल डिस्टेंसिंग और मास्क हम हर वक्त पहने रहें, और इंटेंसिव सैनिटाइजेशन डिसइंफेक्शन ड्राइव्स हमारी तरफ से भी चालू हैं, मगर लोग कोविड अप्रोप्रिएट बिहेवियर के साथ ही टूरिज्म दीप के टूरिज्म को एंजॉय करें। हम लोग टूरिज्म को फैसिलिटेट कर रहे हैं, मगर साथ ही साथ हमें सारे प्रिकॉशंस भी रखने हैं ताकि जो एक स्टेटस हमने पाया है दीव में वो वापस से किसी भी तरह का कोई सेकेंड आउटब्रेक ना आए। इसलिए लोगों से अपील है कि वो पूरी सावधानी के साथ इस टाइम को एंजॉय करें। थैंक यू। कोरोना महामारी ने कारण दीव में घना समय सुधी लॉकडाउन चालू हतो, परंतु अनलॉक बाद हाल दीव खाते पर्यटकों मोटी संख्या में आगमन थई रह्यु छे। खास करीने पर्यटकों दीवना नागवा बीच पर नावानो आनंद माणी रहा छे अने वॉटर राइड सुविधाओनो पण लाभ लई रहा छे। साथे साथे दीवना अन्य फरवालायक स्थळों में पण फरवानी मजा माणी रहा छे। जो कि दीव में आवता जता पर्यटकों मुख्य आकर्षण नागवा बीच रह्यु छे, ज्यां देश विदेशना लोकोनो जमावड़ो जोवा मळी रह्यो छे। साथ दीवना अन्य जोवालायक स्थलों पोर्टुगीज समय किल्लो गंगेश्वर महादेव, कुदम जलंधर बीच, पोठियालाला सिद्ध डायनासोर पार्क, गोगला बीच, खोखरी मेमोरियल जेवा दीवना तमाम पर्यटक स्थलों ने बजारों में पण ट्राफिक जाम जोवा मळी रहेल छे अने मुख्य मार्गो तेमज पार्किंग विस्तारों में गाड़ियों लांबी कतारों जोवा मळी रही छे। जो कि दीव जिल्ला एसपी हरिहरेश्वर विश्वनाथ स्वामीना मार्गदर्शन में दीव पोलिस द्वारा ट्राफिक व्यवस्था जाळवा माटे जहेमत उठावामां आवी रही छे, जेना पगले अकસ્માતો અને ट्राफिक जामना किस्साओमां घटाडो जोवा मळी रह्यो छे। जो कि हाल दीवना पर्यटन स्थलों पर पर्यटकोनो मोटी संख्यामां घसारो जोवा मळी रह्यो छे, तेने लई दीव जिल्ला कलेक्टर श्रीमती सलोनी रायना मार्गदर्शन हेठळ दीव आरोग्य विभाग अने फायर स्टेशनना जवानो द्वारा तमाम पर्यटन स्थलों सैनिटाइजेशन करवामां आवी रह्यु छे। तमाम लोगों ने मास्क पहेरवू, सोशल डिस्टन्स नु पालन करवा अनुरोध करवामां आवे छे अने तमाम नियमोनो योग्य पालन थाय ते माटे दीव प्रशासन द्वारा एक स्पेशल टास्क फोर्स बनावामां आवी छे, जेमना द्वारा जाहिर स्थलोथी मुलाकात लई जे पण लोको नियमनो भंग करी रह्या छे तेमने दंड पण फटकारवामां आवी रह्यो छे। मीनाक्षी गढ़वी, जेडएस टीवी, दीव। अभी जो टूरिस्ट इनफ्लो बढ़ा है उसमें हमने स्पेशल डिसइंफेक्शन ड्राइव्स चलाई हैं। स्पेशली जो टूरिस्ट प्लेसेस हैं उसमें हम लोग सुबह शाम डिसइंफेक्शन करवा रहे हैं ताकि जितना भी हो सके हम इस महामारी को फैलने से रोक सके। और मास्क को मैंडेटरी रखने के लिए भी हमने स्पेशल टीम्स डिप्लॉय करी हैं जो इंश्योर कर रही हैं कि जो भी टूरिस्ट यहाँ पे आ रहे हैं, जो भी लोग बाहर घूम रहे हैं, वे लोग मास्क हर वक्त पहने रखें। और अवेयरनेस के लिए भी हमारी टीम्स डिप्लॉयड हैं जो लोगों को ये बता रही हैं, पुलिस भी डिप्लॉयड है। तो ये सब एफर्ट्स यूटी एडमिनिस्ट्रेशन की तरफ से हैं कि लोग कोविड अप्रोप्रिएट बिहेवियर के साथ अपने यहाँ का टूरिज़म को इंजॉय कर सकें। राम राम। तलोद प्रोतिद मारा मत विस्तारना सर्वे नागरिकों, मारा सगा स्नेही मित्रों, वडीलो, सर्व मारा कार्यकर्ता मित्रों आवनारू वर्ष आपना माटे शुभदायी लाभदायी निवड़े ए परमपौर प्रार्थना परमात्मा भगवान ने प्रार्थना करूँ छू। अने आवनारू नव वर्ष सर्व ने सुखी थाय एवी प्रभु ने प्रार्थना। नव वर्षना मारा सर्वने राम राम। नव वर्षना सर्व ने मारा जय श्री कृष्ण। नूतन वर्ष अभिनंदन। मित्रों आ विश्वनी अंदर अने आजे आखा भारत देश की अंदर जोवा जाइए तो कोरोना की महामारी खूब चाली रही है। त्यारे कोरोना महामारी अंदर आ दिवाली पर्व में आप सौ सावचेती राखे अने सरकार की गाइडलाइन मुजब वर्तीय ये अभ्यर्थना राखू छू। भारत माता जय, वंदे मातरम।
जी नमस्कार, आजना GSTV ना सौ मित्रों ने आवती दिवाळीनी खूब खूब शुभेच्छाओं पाठवुं छूं। भारतीय जनता पार्टी साबरकांठाना फरीथी जवाबदारी मने जे प्रमुखनी सोंपवामां आवी छे, निष्ठापूर्वक आगामी टर्म सुधी मारी पूर्ण करवानी आप सौने जवाबदारी निभावा माटे शक्ति मांगू छूं। अने आगामी दिवसोमां भारतीय जनता पार्टी साबरकांठामां आवती स्थानिक स्वराज्यनी चूंटणीओमां पण भव्य विजय आपी अने प्रदेशनी अंदर फरीथी सरकारनी अंदर जिल्ला पंचायत, तालुका पंचायत, तो नगरपालिकाओ खूब सारी बहुमतीथी मेळवी अने सत्ता उपर आवशे एवी आशा पण राखुं छूं। आप सौए जोयुं के आवा महामारीनी अंदर पण आपणे गुजरातनी बाय इलेक्शननी 8 सीटों खूब मोटी सरसाईथी जीती शक्या छे। देशनी अंदर पण, बिहार जेवा राज्यनी अंदर पण भारतीय जनता पार्टी नीतीश कुमारनी साथे रही अने विजयी बनीश एम आगामी दिवसोनी अंदर आपणुं केन्द्रनुं नेतृत्व, गुजरातनुं नेतृत्व साथे मळी अने गुजरातना देशना विकासनी अंदर सौ एमां सहभागी बनीए। भारतीय जनता पार्टीना केन्द्रना आपणा ज माननीय वडाप्रधान नरेन्द्र भाई जे रीते देशनी चिंता करी रह्या छे अने आजे सुरक्षा सामर्थ्य अने आत्मनिर्भरनी जे वात करी रह्या छे एनी अंदर आपणे सौ सहयोगी बनीशुं। देशनी सरहदो पर जे ते कई आपणी साथे घटनाओ बनी रही छे एनी अंदर आपणे आपणा वडाप्रधानने सौ साथे मळी अने તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે। અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું। મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે।
થર્ડ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર 7990077903